माँ सरस्वती अने सद्गुरुना शरण में प्रणाम करीने अमदावाद तक यूट्यूब चैनल पर आपनु स्वागत करी रह्यो छु। हूँ छु तुषार जोशी अने अमदावाद तक पर आज तमारी साथे वात करवा आव्यो छु त्यारे प्रसन्नचित छु, प्रफुल्लित छु। एना कारण तमने थोड़ी वार में ज मळी जवाना छे। अमदावाद तक लगभग 6 महीना करता वधारे समय थयो। मित्रों, धर्म, अध्यात्म, प्रवासन, सामाजिक परिप्रेक्ष्यना जे विविध व्यक्तित्वों छे, उद्योग जगत अने एनी साथे साथे कलाना विविध स्वरूपों, एनी वात लईने नियमित रूपे तमारा सुधी पहोंचतू रह्यू। धर्म अने अध्यात्मनी कथाओ पण एना पर रजू थती रही अने संगीतना कार्यक्रमों, काव्यपठन पण थतू रह्यू। आप सौए विश्वभरमांथी अमदावाद तक चैनल ने अनहद प्रतिसाद आप्यो एनो अमने पण आनंद छे। मित्रों, ए आनंद ने अमे पूर्ण प्रेमपणे वधावीए छीए अने वधारे सारा कार्यक्रमों करवा माटे समर्पित छीए। आपणे सौ आजे एक एवा व्यक्तित्वनुं स्मरण करवा माटे कदाच एक अर्थमां भेळा थया छीए, जे व्यक्तित्व એટલે ગુજરાતની અસ્મિતાના એ જ્યોતિર્ધર છે, હતા, છે અને રહેશે। ગુજરાતની લોક સંસ્કૃતિ એમના શ્વાસ શ્વાસમાં ધબકતી હતી। સ્વાતંત્ર્ય સેનાની પણ હતા, પત્રકાર પણ હતા। ગુજરાતના ગામડે ગામડે તેઓ ખૂંદી વળ્યાતા અને ગુજરાતના, ભારતના કે વિદેશના મહાનગરોમાં જ્યાં જ્યાં એક એક ગુજરાતી વસે છે ને, ત્યાં ત્યાં એમનું નામ અને એમનું લોકજીવનનું કામ છે એ ગુજરાતીઓના હૃદયમાં શ્વસે છે। એમનું નામ લઈએ તો પણ આપણી વાણી પવિત્ર થાય એવી અનુભૂતિ થાય એવું એક વ્યક્તિત્વ જેને આપણે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના નામે જાણીએ છીએ, એમની વાત કરવી છે। આપ જાણો છો એમ અમદાવાદ તક પર એમની 125મી જન્મ જયંતિ નિમિત્તે એક વર્ષ સુધી દર મહિને એક કાર્યક્રમ અમે એમને યાદ કરીને રજૂ કરવાના છીએ। આજે એ શૃંખલાનો બીજો એપિસોડ આપના સુધી અમે લઈને આવી રહ્યા છીએ। મેઘાણીભાઈ વિશે વાત કરવાની હોય ને તો મારા જેવા વક્તાને, કમ્પેરને, લેખકને ઘણા બધા પુસ્તકો અભ્યાસ કરવો પડે, પણ એક એવા વ્યક્તિત્વને હવે હું રજૂ કરવા જઈ રહ્યો છું જે મેઘાણીભાઈ વિશે, એમની રચનાઓ વિશે, એમના સાહિત્ય વિશે વાત કરવાના છે, જેમણે ક્યાંય કશું એ સંશોધન કરવું પડે એવું નથી। કારણ કે એમના જીવનમાં, એમના વ્યક્તિત્વમાં લોકજીવન વણાયેલું છે, કારણ કે એમની વાતોમાં લોક સાહિત્ય વણાયેલું છે અને એમના પૂર્ણપણે વ્યક્તિત્વમાં પણ લોક છે એ શ્વસી રહ્યું છે એવું આપણને લાગે। એ લોકના જાણતલ છે એમ કહી શકાય, અને લોકના આવા જાણતલ એટલે શ્રી વસંતદાન ગઢવી, VS ગઢવી સાહેબ નામે આપણે જેમને ઓળખીએ છીએ। સાહિત્યકારોમાં લોકજીવનના જે કલાકારો છે એમાં એક આદરપાત્ર નામ, અને મેઘાણીભાઈ વિશે હવે તેઓ વાત કરવાના છે। એક રુજુ વ્યક્તિત્વ, એક એવું મૃદુ વ્યક્તિત્વ કે જેમણે પોતાની કલમ દ્વારા, પોતાના અવાજ દ્વારા અને પોતાના કર્તવ્ય દ્વારા લોકજીવનને સતત સંવર્ધિત કરવાનો પ્રયાસ કર્યો છે। ગુજરાત સરકારમાં 3 દાયકા કરતાં વધારે સમય એમણે વરિષ્ઠ સનદી અધિકારી તરીકે સેવાઓ આપી અને પ્રગતિશીલ ગુજરાત એના નિર્માણમાં જે જે વિભાગોમાં આપે કામ કર્યું ત્યાં સનિષ્ઠ રૂપે આપની સેવાઓનું અને આપના કૌશલ્યોનો આપે લાભ પણ આપ્યો છે। મારું એ સદભાગ્ય કે ગઢવી સાહેબ જ્યારે માહિતી ખાતામાં કમિશનર હતા ત્યારે એમના હાથ નીચે મને ફિલ્મ અને વિડીયો અને ઓડિયો ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનો સરસ મજાનો અવસર મળ્યો। તો વિનંતી કરીએ શ્રી ગઢવી સાહેબને કે શ્રી ઝવેરચંદ મેઘાણી વિશે આપ આપની અનુભૂતિ કહો। મેઘાણી વંદના ભાગ 2 સપ્ટેમ્બર 2020ની આ બીજી કડીમાં આપ સૌનું
स्वागत छे। अमदावाद तक फेसबुक चैनल अने अमदावाद तक यूट्यूब चैनल ना माध्यम थी आ कार्यक्रम दर्शकों सुधी पहुँचाड़वानो प्रयास छे, श्रोताओं सुधी पहुँचाड़वानो प्रयास छे। आ वर्षे अपना समर्थ सर्जक ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિનું વર્ષ ચાલે છે। 1896માં આ મહાન સર્જકનો જન્મ થયો સૌરાષ્ટ્રમાં અને 1947 સુધી, એટલે કે માત્ર અડધી સદીનું જીવન જીવીને ગયા, પણ અડધી સદીમાં એમણે એક સદીમાં પણ પૂરું ન થાય એટલું કાર્ય કર્યું। 1896 થી 2021, એ રીતે 2020 થી 2021નું વર્ષ એમની જન્મશતાબ્દી, 125મી જન્મશતાબ્દીનું વર્ષ હોવાથી આ વર્ષના દરેક મહિનામાં ત્રીજા શનિવારે, દરેક મહિનાના ત્રીજા શનિવારે રાત્રે 9 વાગે લગભગ 1 કલાક જેટલા કાર્યક્રમ મેઘાણી વંદનાના માધ્યમથી આપના સુધી પહોંચવાનો આ પ્રયાસ છે। ગયા વખતે આપણે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર શ્રી પિનાકી મેઘાણી પાસેથી કેટલીક સુંદર અને રસપ્રદ માહિતીઓ મેળવી હતી। આજે અને હવે પછીના દરેક કાર્યક્રમમાં પણ કેટલાક મરમીઓ, કેટલાક કંઠના મરમીઓ, કેટલાક કહેણીના મરમીઓ, અભિવ્યક્તિના મરમીઓ એ આપની પાસે મેઘાણીભાઈની જીવન અને કવનના જુદા જુદા હિસ્સા ઉપર વાત કરશે। સાહેબ, તમે જુઓ તો એક વ્યક્તિ પણ અનેક વ્યક્તિત્વ, એક સાહિત્યકાર, એક લોક સાહિત્યના ધૂળ ધોયા, એક સર્જક, એક કવિ, એક સંશોધક, એક પરિવ્રાજક સાહિત્યકાર, એક પ્રખર પત્રકાર અને એક નીડર અને અડગ એવા સ્વાતંત્ર સેનાની, કેટલી બાબતોનો સુમેળ માત્ર એક જ વ્યક્તિમાં થાય એવી જવલ્લેજ બને એવી ઘટના એ આ સર્જકના જીવનમાં બની છે। આ સર્જકના જીવનની અનેક વાતો કરી શકાય, એમાં માત્ર એક વાત સંક્ષિપ્તમાં કરીએ તો વિદેશની કેટલીક ભાષાઓના ખૂબ સુંદર કાવ્યો એમણે આપણી ભાષામાં ઉતાર્યા, દેશની અન્ય ભાષાઓના પણ કેટલાક સુંદર કાવ્યો એમણે આપણી ભાષામાં ઉતાર્યા। પરંતુ અહીંયા સમજવા જેવી વાત છે એ છે કે કોઈ પણ ભાષાંતરનું કામ એ છોડને એક માટીમાંથી ખેંચી કાઢી અને બીજી માટીમાં રોપવા જેટલું મુશ્કેલ છે, પડકારરૂપ છે। બહુ ઓછા સર્જકો આ કામ સફળતાપૂર્વક કરી શકે। મેઘાણીભાઈના કિસ્સામાં એમ કહી શકાય કે એમણે આ કામ સફળતાપૂર્વક કર્યું એટલું તો ખરું જ, પણ મૂળ કાવ્ય કરતાં પણ એક અધકેરું કહી શકાય એવું સ્વરૂપ એ આપણી પાસે લાવ્યા। એમ કેમ થયું હશે? વિદ્વાનોના મતે એમણે માત્ર ભાષાંતર નથી કર્યું, પરંતુ એમણે એ કાવ્યને માત્ર આપણી ભાષામાં જ નહીં પણ આપણા ભાવમાં, આપણા માહોલમાં, આપણી સંસ્કૃતિમાં, આપણી જીવવાની પદ્ધતિઓમાં વણી લીધું છે અને એના કારણે આટલા સુંદર કાવ્યો થયા છે। 1930નો પ્રસંગ છે, આપ જાણો છો, અને ઘણો વિખ્યાત પ્રસંગ છે। શ્રી ઝવેરચંદ મેઘાણી અને બીજા કેટલાક સ્વાતંત્ર સેનાનીઓ, જેમાંના મોટાભાગના ખૂબ જાણીતા છે, એ લોકો અમદાવાદની સાબરમતી જેલમાં હતા, બ્રિટિશ કારાવાસમાં સજા ભોગવતા હતા। એમાં એક દિવસ શ્રી અબ્બાસ સાહેબની સજા પૂરી થઈ
એટલે એક શિરસ્તા પ્રમાણે એમને વિદાય આપવા માટે એક નાનો એવો કાર્યક્રમ જેલની અંદર થયો. એમાં શ્રી દેવદાસ ગાંધીએ એક સંબડ ઇઝ ડાર્લિંગ એવું એક સુંદર અંગ્રેજી રચના સંભળાવી. મેરી લાકોસ્ટે નામના કોઈ સન્નારીનું લખેલું આ કાવ્ય, પરંતુ મેઘાણીભાઈને હાડો હાડ આ કાવ્ય ઉતરી ગયું. એમને થયું કે અદ્ભુત વિચાર છે આ કાવ્યમાં, એને મારી માતૃભાષામાં હું જો ઉતારી શકું તો મારા લોકો સુધી, મારી માતૃભાષાના મારા ભાઈઓ સુધી આ ગીતને હું પહોંચાડી શકું. યોગાનુયોગ તે દિવસે એમણે આંખોની કંઈક ટ્રીટમેન્ટ કરાવેલી આંખોની તકલીફને કારણે, એટલે થોડું ઝાંખું દેખાતું, પણ આ બાહ્ય દ્રષ્ટિ ઝાંખી હતી. એ કહેવાની ભાગ્ય જ જરૂર છે કે એની આંતરદૃષ્ટિ તો એટલી જ ચમકતી અને એટલી જ દમદાર હતી. એટલે રાત્રે એમણે જે કાવ્ય લખ્યું એ કાવ્ય આજે પણ લોકો એટલા જ ઉત્સાહથી, એટલા જ પ્રેમથી સાંભળે છે, કલાકારો રજૂ કરે છે, લોકો એને વધાવે છે. આ જ કાવ્ય મહાગુજરાતની ઐતિહાસિક ચળવળમાં, અમદાવાદની શેરીઓમાં અને પોળોમાં ગવાયું. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકે પણ એને ગાયું અને લોકોએ ઝીલ્યું. રક્ત ટપકતી સો સો જોળી સમરાંગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા કોમળ સેજ બિછાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. છેલ્લા શ્વાસ છે પણ એનો અફસોસ નથી, છેલ્લા શ્વાસ છે પણ એની પીડા નથી. એ સ્થિતિમાં પણ માની આઝાદીના, ભારત માતાની આઝાદીના ગીતો ગાવાની પ્રક્રિયા જાણે કે વ્યક્ત રીતે કે અવ્યક્ત રીતે સતત ચાલી રહી છે. રણયોદ્ધાઓ આવે ત્યારે સ્વાભાવિક રીતે જ એમના નિકટના સ્વજનો, સગાઓ, પરિચિતો બધા આવે, એમને મળવા ઉત્સુક હોય, એમને વધાવવા ઉત્સુક હોય, એમને બિરદાવવા ઉત્સુક હોય. કોની માતા કોની વનિતા, ભગીની ટોળે વળતી શોણિત ભીના, પતિ સુત વીરની રણશૈયા પર લડતી, મુખથી ખમા ખમા કરતી, માથે કર મીઠો ધરતી. એને પ્રેમથી બોલાવે છે, એના માથે હાથ ફેરવે છે અને પોતાનો સ્નેહ વ્યક્ત કરે છે. થોકે થોકે લોક ઉમટતા કેટલાય લોકો આવ્યા, થોકે થોકે લોક ઉમટતા રણયોદ્ધા જોવાને, સાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પીછાને. વાહ, સુંદર કામ કર્યું, દેશ માટે તું કામ આવ્યો, બહુ સરસ. શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પીછાને, એનું પછી પરિણામ શું આવ્યું કે નિજ ગૌરવ કેરા ગાને અને જખમી જન જાગે અભિમાને. જખમ થયું છે પણ આ એનું ગૌરવ ગાન થાય છે, એના સ્વાર્પણના ગૌરવનું ગાન થાય છે, એટલે એને ખૂબ આનંદ થાય છે. સૌ સૈનિકના વહાલા જનનો, હવે જુઓ, હવે કવિનું ધ્યાન એક બીજી બાજુ ઉપર જાય છે જે આ એક દ્રશ્યનો ભાગ છે. સૌ સૈનિકના વહાલા જનનો મળ્યો જ્યાં સુખ મેળો, ત્યાં છેવાડો ને એકલ વાયો અબોલ એક સુતેલો. એક વ્યક્તિ છે જે બોલતો નથી, છેવાડે ને એકલ વાયો અબોલ એક સુતેલો. કેવો છે? અણપૂછો અણપ્રીછેલો, કોઈનો અજાણ લાડીલો. કોઈને જાણતું નથી, એની ખબર પૂછવા કોઈ આવ્યું નથી, માં નથી આવી, બેન નથી આવી, વનિતા નથી આવી. સાહેબ, આ મોટા યુદ્ધો લડાય છે એમાં નામો તો લખાતા હશે 5-15 કે 25 લોકોના, પણ અનેક લોકો અનામી, ધ મિલિયન્સ ઓફ ફેસલેસ પીપલ.
वो मस्ते सेक्रिफाइस एनु इतिहास में भाग्य ज कोई जगह उल्लेख मळे। मेघाणी भाई नु ध्यान अहींया जाय। सौ सैनिक ना वाला जननो मळ्यो ज्यां सुख मेळो त्यां छेवाड़ो ने एकल वायो अबोल एक सुतेलो अणपूछो अणपृछेलो कोई नो अजाण लाड़ी लो। आग कहे कवि, हवे कवि नु ध्यान संपूर्ण रीते आना उपर जाय। एनु शिर खोड़ा में लेवा कोई जनेता नावी एने सिंचन तेल कचोड़ा नव कोई बहनी लावी कोई ना लाड़क वाया नी न कोई खबरे पूछावी। कोई पूछाव्यू पण नहीं, कोई कदाच खबर पण नहीं होय। कवि ने वलेपात थाय छे, कविनु हृदय द्रवी जाए छे। केवो आ युवान छे, भाले एने बचियो भरती लटो सुवाळी सूती, सुंदर मोटा विशाल कपाळ नानी नानी लटो ए बराबर बेसी गई छे। भाले एने बचियो भरती लटो सुवाळी सूती, सन्मुख झीला घाव महीती टप टप छाती चूती, कोई ना लाडक वाया नी आंखड़ी अमृत नीतरती। जो सब अहीं वाव आवे छे, एने बचियो भरनार एना एना वाळनी नानी नाना नाना जुल्फा छे, एने सन्मुख एटले सामे छाती ए घाव मूके झीला छे अने एनी आंखमांथी अमृत नीतरे छे। रोष नहीं, अफसोस नहीं, कोई आव्या नथी एनी उदासीनता पण नहीं, कोई ना लाडक वाया नहीं आंखड़ी अमृत नीतरती। अंते एज थयु जे थवानुं हतुं, कोई ना ए लाडक वाया ना लोचन लोल बिड़ाया, आखरनी स्मृति बे आंसू कपोल पर ठेराया, आत्म दीपक ओलाया ओस्टना गुलाब गरमाया। बस चीर विदाय आ धरती ऊपर थी पोतानुं कार्य गौरवथी पूरु करीने एने लीधी। कवि कहे छे, लाडकड़ा ए जुल्फानी वाकड़िया ए जुल्फानी मगरूब हशे को माता, ए गालोनी सुधा पिनारा होठ हशे बे राता, रे तव चुंबन चोड़ाता पामशे लाडकड़ो साता। एने जरा स्नेह करजो, कह घेर कोई हशे एनी माँ हशे एनी बेन हशे एनी सहधर्मचारिणी हशे, एने माटे आ असह्य घटना जारे पण खबर पड़शे त्यारे बनवानी छे। एक लाडकवायानी आ जे विभावना आ काव्यमां व्यक्त थई छे एमां तमे जुओ तो क्रमे क्रमे कविनुं पूरुं ध्यान मूळ कवितामां अने आ भाव अनुवादमां पण त्यां જઈને જ અટક્યું છે। કોઈ ના એ લાડકવાયાના લોચન લોલ બિડાયા, આખરની સ્મૃતિ બે આંસુ કપોલ પર ઠેરાયા, આત્મ દીપક ઓલાયા પોસ્ટના ગુલાબ ગરમાયા। એ લાડકડાની પ્રતિમાના છાના પૂજન કરતી, કોઈક તો ઘરે હશે એની રક્ષા કાજ અહરનિશ પ્રભુને પાએ પડતી, ઉરના એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી। કોઈક વિજોગણ દિવસ દિવસની ગણતરી કરતી હશે, પ્રભુ પાસે એના ક્ષેમ કુશળની પ્રાર્થના કરતી હશે, એ તો હશે જ। હવે કવિ જે વાત કરે છે એ સુંદર વાત છે, કદાચ કવિતાનો સમગ્ર સત્વ એમાં એણે લઈ લીધું છે અને ખૂબ સુવિખ્યાત થયેલી પંક્તિ છે। એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી, એની ભસ્માંકિત ભૂમિ પર
ચણજો આરસ ખાંબી એ પથ્થર પર કોતરશો ન કોઈ, કવિતા લાંબી લખજો ખાક પડી અહીં કોઈના લાડકવાયાની, લખજો ખાક પડી અહીં કોઈના લાડકવાયાની. સાહેબ, સર્જકોનું આ કામ છે, બિરદાવવાનું, વાહવાહી કરવાનું. એ તો ઘણા કરી શકે, કરતા પણ હશે, પરંતુ એક ઇનવિઝિબલ ફેસને મેરી લાકોસ્ટે જે શબ્દોમાં બિરદાવ્યો, વધાવ્યો, ગૌરવાન્વિત કર્યો, એનું આટલા સુંદર ભાવાનુવાદમાં શ્રી ઝવેરચંદ મેઘાણી આપણા સુધી લાવ્યા, અને એટલા માટે આ સર્જકને આપણે વારંવાર યાદ કરીએ છીએ. એની આ 125મી જન્મશતાબ્દી નિમિત્તે ઘણા બધા કાર્યક્રમો ચોક્કસ થશે, એમાં અમદાવાદ તકનો પણ એક પ્રયાસ આ કાર્યમાં સહભાગી થવાનો છે. આપ સૌનો આભાર માનું છું. દર્શક મિત્રો, અમદાવાદ તકના મેઘાણી વંદનાના આજના બીજા એપિસોડમાં આદરણીય શ્રી વીએસ ગઢવી સાહેબે મેઘાણીભાઈના વ્યક્તિત્વ વિશે, મેઘાણીભાઈના સાહિત્ય વિશે પોતાની જે અનુભૂતિ હતી એને તમારા સુધી પહોંચાડી આપી, અને હવે મેઘાણીભાઈના ગીતોને તમારા સુધી પહોંચાડવા માટે એક એવું વ્યક્તિત્વ આપણી વચ્ચે આવી રહ્યું છે જે વ્યક્તિત્વએ છેલ્લા 5-1 દાયકાથી એમ કહી શકાય કે ગુજરાતીને, જેને ગુજરાતીનો ગ આવડતો હોય ને, એને ઘેલું લગાડ્યું છે. મેઘાણીભાઈએ પોતે જ, મેં ક્યાંક એવું વાંચ્યું છે કે પોતાના માટે શબ્દનો સોદાગર એવું એક શબ્દ પ્રયોજ્યો છે. હવે આ શબ્દનો સોદાગર એટલે જેની લેવેચ થઈ શકે એવો સોદાગર તો હોઈ શકે જ નહીં, પણ આ શબ્દ કયો? આ શબ્દ એ બ્રહ્માંડને ઉજાગર કરે ને, એ શબ્દની વાત છે. આ સાગરના ઘૂઘવાટથી પણ વધારે જેનો ધ્વનિ હોય અને એટલી જ ઊંડાઈ હોય ને, એ શબ્દની વાત છે. આ એ શબ્દની વાત છે જેના મૂળ ન થાય સાહેબ, એ શબ્દના ગુણગાન ગાનાર મેઘાણીભાઈ. હાલડાથી લઈ અને મરશિયા સુધીના ગીતો એમણે આપ્યા આપણને, ઋતુકાવ્યોથી લઈને શૌર્ય ગીતો સુધીના ગીતો એમણે આપ્યા, એમની કથાઓ આપી, એમની નવલિકાઓ આપી. સાહિત્યના તમામ પ્રકારોમાં મેઘાણીભાઈને આપણે વાંચતા વાંચતા આમ પસાર થઈએ ને, તો એક અનુભૂતિ જે મને થઈ છે, કદાચ બધાને થઈ હશે, કે એના બધામાં ક્યાંક ને ક્યાંક એ શબ્દની સાથે સ્વર, સૂરનો મેળ છે, સંગીત છે, એમાં લોકજીવનનું સંગીત છે. કારણ કે મેઘાણીભાઈએ લોકની વાત કરી છે, અને લોક તો સાહેબ હંમેશા સંગીત સાથે જ જોડાયેલું રહ્યું છે. પ્રાતઃકાળ થાય, પો ફાટે, જેને આપણે એમ કહીએ પો ફાટી કહેવાય, ત્યારથી લઈ અને આકાશમાં તારાઓ ગણીએ ને ત્યાં સુધી પ્રકૃતિમાં સંગીત છે જ, અને એ સંગીતને પોતાના સ્વર થકી જેમણે વિશ્વભરમાં પહોંચાડ્યું છે, એવું એક ગુજરાતનું, ભારતનું ગૌરવ કહી શકાય એવું એક વ્યક્તિત્વ આજે આપણી સાથે છે, એનો અમદાવાદ તકને અને મને આનંદ છે. અને એ વ્યક્તિત્વ એટલે શ્રી પ્રફુલ્લ દવે, પ્રફુલ્લભાઈ દવે આજે આપણી વચ્ચે છે મિત્રો, અને જેમણે 5-1 દાયકાના એમના કાર્યકાળ દરમિયાન લાખો કરોડો શ્રોતાઓને, દર્શકોને એમ કહેવાય કે પ્રફુલ્લિતતા આપી છે, પ્રસન્નતા આપી છે. એમના ગીતો સાંભળીએ, એમની સાથે વાતો કરીએ તો માણસ આમ આનંદથી સભર થઈ જાય, પ્રેમથી સભર થાય, પ્રસન્નતાથી સભર થાય. જેટલી બારીકાઈથી એ હાર્મોનિયમના સૂરને આમ વળગીને રહે છે, સૂરને બરાબર એની સાથે જોડાયેલા રહે છે, એટલી જ બારીકાઈથી અમે અનુભવ્યું છે છેલ્લા 2-2.5 દાયકાના એમના પરિચયમાં. એમનો પ્રેમ છે અમારા પર, એ અમારું સદભાગ્ય છે કે પ્રફુલ્લભાઈ છે ને એ લોકજીવનનું સતત દર્શન કરતા રહે છે, અને એમણે જે લોકજીવનનું દર્શન કર્યું છે ને બારીકાઈથી, એ પણ એમની વાતોમાં એ પ્રસ્તુત કરતા રહે છે. તો મિત્રો, હવે વધુ વાતો ન કરતા
પ્રફુલભાઈને જ આપણે સાંભળીએ. પ્રફુલભાઈ નમસ્તે, જય પ્રણામ, જય હો, જય હો, જય હો. પ્રફુલભાઈ, આજે આપ અતિ વ્યસ્ત કાર્યક્રમોમાંથી પણ અમદાવાદ તકમાં અમારી સાથે જોડાયા છો એનો અમને અનહદ આનંદ છે. અને અમદાવાદ તક પર આજે મેઘાણી વંદનામાં આપનું સ્વાગત છે. આપનો બાળપણનો જે સમય, મને એ જાણવામાં રસ છે, મારા શ્રોતાઓને એ જાણવામાં રસ છે કે મેઘાણીભાઈ નામનો પ્રથમ સ્પંદન, એમના સાહિત્યનું સ્પંદન, એ તમે ક્યારે પહેલી વાર અનુભવ્યો છે? બરાબર છે. નાનપણમાં અમે અમરેલી જિલ્લાનું હડાળા ગામ, દરબાર વાસુરવાળા, જ્યાં મેઘાણી સાહેબ અવારનવાર આવતા. મેઘાણી સાહેબ તો હું તો 51માં જન્મ છું, પણ સાંભળેલું, હા, એમના દીકરા રાણીંગવાળાને બધા વાત કરેલી. તો જેમ કે દરબાર વાસુરવાળાનો પહેલાં પરિચય આપો કે દરબાર વાસુરવાળા એટલે બારવટિયાના હાંડિયાનું મેઘાણી સાહેબે વર્ણન કર્યું અને કીધું કે હાંડિયાની ડોકમાં બાંધેલી ઘૂઘરમાળ ઘમક 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 થતી હતી. એ વાર્તા લખીને દરબાર સાહેબ પાસે આવ્યા એટલે વાસુરવાળાએ કીધું કે મેઘાણીભાઈ, બારવટિયાના હાંડિયાની ડોકે ઘૂઘરા ન પોહાય, એ અવાજ કરે, એ કારણ કે એને આખું બધું ગોપનીય રાખવું હોય. અને મેઘાણી સાહેબ પણ એવા ખેલદિલ માણસ કે એણે તરતથી વાતને સુધારી લીધી. એ અમારા હડાળામાં, હડાળાની ગ્રામ પંચાયતમાં અને આઈ થિંક કે સૌરાષ્ટ્રની લગભગ તમામ ગ્રામ પંચાયતોમાં મેઘાણી સાહેબનું સાહિત્ય વસાવવામાં આવતું હતું. તો અમે એ જ નાનપણમાં, નાનો પ્રફુલ, બાળક પ્રફુલ દવે, એ પંચાયતની લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવી અને વાંચવા, ત્યાંથી શ્રી ગણેશ થયા મેઘાણી સાહેબના સાહિત્યના. ત્યારે કલાકાર થવું પડશે, થવાનું છે કે આવી ડેસ્ટિની છે કે આવી ડિઝાઇન છે, એ તો કંઈ ખબર જ નહોતી. હા, સંગીત ગમતું હતું, ગ્રામ્ય સ્વરો ગમતા હતા, ગ્રામ્ય નારીઓ રાસડા કે ગરબા ગાય તો, કે જન્માષ્ટમીના પર્વો ઉપર અમારે પટેલિયાઓ કીર્તન ગાય કૃષ્ણના, એ બધું સાંભળવું ગમતું. ગામમાં ભોય આવતી હતી, એના ગીતો સાંભળવા ગમતા હતા. આજે પણ સંસ્કારો પડેલા હતા, આજે પણ યાદ છે, બધા ગીતો યાદ છે. એટલે એ કંઈક મને લાગે અંદરથી એક પ્યાસ હશે. એટલે પણ મેઘાણી સાહેબનું સાહિત્ય વાંચ્યું અને પ્રફુલ દવે, કોઈ એક વ્યક્તિને જો જશ આપવો હોય તો, જો હું મેઘાણી સાહેબનું સાહિત્ય વાંચું નહીં તો આઈ ડોન્ટ થિંક કે હું પ્રફુલ દવે થાવ. તો હું દવાખાનું હતું ને, ઇન્જેક્શન એ દવા રળી ખાતું, એ ધેટ ક્રેડિટ ગો ટુ મેઘાણી સાહેબ. એટલે 5 દાયકામાં જે પ્રફુલ દવેને આખી દુનિયાએ જોયા, એનું સર્જન કરવામાં ક્યાંક મૂળમાં મેઘાણી સાહિત્ય છે. કેટલી ગૌરવપૂર્ણ ઘટના છે આ. હવે મને એ વાત કરવી છે કે મેઘાણીભાઈ પત્રકાર હતા, એટલે એક અર્થમાં લોકગીતોના અને લોકસંગીતના અને એના અભ્યાસુ પણ હતા, સ્વાતંત્ર્ય સેનાની પણ હતા, એમના ઘણા બધા પાસા છે. હવે તમે એમને વાંચતા ગયા, કવિ પણ હતા, એમના ઘણા બધા પાસાઓ છે, પણ એમાંથી એ સમયના યુવાન પ્રફુલ દવેને કયું પાસું આકર્ષિત કરી ગયું? વેલ, આમ તો બધા પાસા એમના અદ્ભુત જ છે. લોકસાહિત્યના સંશોધકનું પાત્ર, લોકજીવનના અભ્યાસનું પાત્ર, લોકની વચ્ચે કેમ જીવન જીવવું એ એમનું વ્યક્તિત્વ, એમની કવિતાઓ, નવલકથાઓ એમની, જેમ કે આપણા ગુજરાતના બધા લેખકો બહુ સારા લેખકો છે, પણ મેઘાણી સાહેબની જે આલેખન છે તો એવું કહી શકાય કે મેઘાણી સાહેબ એકમાત્ર એવા લેખક છે, નવલકથાકાર છે, કે જેમને વાંચીને મને રડવું આવ્યું હોય. બીજા લેખકો સારા જ છે, પણ એ મારા ઇમોશન સેન્ટરને ટચ કરે. યસ, મને યાદ છે તુષારભાઈ, કે ભાવનગરથી અમદાવાદ કાર્યક્રમ માટે હું આવતો એસટીમાં, કે લક્ઝરી પણ એક હતી, તો એ મને એ પ્રસંગ તો મને બરાબર યાદ છે. વસુંધરાના વાલા દવેલા મારા હાથમાં બુક, અને એ વાંચતા 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 વલ્ભીપુર જે વટ્યું નહીં હોય ત્યાં એ મેઘાણીભાઈના આલેખનનો જાદુ, એ પ્રતાપ શેઠ ને
અને મને આઈ સ્ટાર્ટ ક્રાઈંગ. મને એ પાસે વિચારાય કે આ બાજુવાળો શું કામ રડે છે. એટલે મેં કીધું એ આપણે લાંબી નથી કરવી. મેં બુક બંધ કરી દીધી. બુક બંધ કરીને વલ્લભીપુરથી આપણું બરવાળા, તો બરવાળા સુધીમાં હું થોડો સ્વસ્થ થયો ને પછી મેં કીધું હવે. અને પછી જ્યાંથી હું અટક્યો ત્યાંથી ચાલુ કર્યું. અગેઇન મને રડવું આવી ગયું. એટલે મારું કહેવાનું શું છે કે માનવ માનવી સંવેદનાઓને આટલી નજીકથી કોઈ લેખક જોઈ શક્યો હોય, એ હોટકટો ઝંડુરિયો, એ તેજબાય, એ જે બધા પાત્રો છે વસુંધરાના, વાલા દવલાના, અને એમાં એક પ્રસંગ કે આપણે આ ભાલમાં ફોડા પડે. ફોડા એટલે આખો ઊંટ સહિત અશ્વાર અંદર જતો રહે તો એ ખબર ન પડે. તો એવું એવું ભાલ પ્રદેશમાં આ મદારી હાથ સાથે જો આ હોટકટો ઝંડુરિયો અને પેલી બદલી છે ને છોકરી, એ ત્યારે ત્યાં એને મળી, ત્યાં સુધી નહોતી. રતન બાબો વાંદરો અને વાંદરી, મદારી પોતે અને ઝંડુરિયો, આટલો એનો પરિવાર. એમાં એ હાલ્યા જાય ભાલને વીંધીને, એમાં ઓલી બાઈ ફોડામાં, એની પાછળ એની દીકરી એ આંધળી છે. એને ખબર નથી કે માં જતી રહી અંદર. તો એ માં માં એમ કરે છે. હવે જુઓ આની મેઘાણીભાઈની સૂક્ષ્મતા જુઓ. મદારી દોડ્યો, ઝંડુરિયો દોડ્યો, વાંદરો પણ દોડ્યો, રીછડું પણ દોડ્યું. પછી એને કહ્યું કે આ બાઈ તો ગારદ થઈ ગઈ. એટલે ઓલા ખેડૂત એ ખેતી હાથે આગતો હતો, એને કીધું કે એ ઓલી બાઈ ગઈ. એટલે એ ખેડૂતને ખબર હતી કે બાઈ ગારદ થઈ ગઈ. તો એનું એક પણ રિએક્શન એમ ન આપ્યું. અને મદારીને કીધું બીડી છે બીડી. અરે મદારી છે એમ છે, હું આ બાઈને એટલી આ કરુણ વાત કરું છું અને આને બીડી નહીં પડી છે. અરે કે પણ ઓલી બાઈ હાકી તો મેં જોયું, પણ કે બીડી હોય ને તો હું કોટો આવી જાય. આ સૂક્ષ્મદર્શન કલ્પનાથી ન આવી શકે. આ તમારે લોકજીવનને તમે નજીકથી જોયું હોય ને. અને મેઘાણી સાહેબ એ લોકની વચ્ચે રહેનારા હતા. પછી વાત નીકળશે તો હું, અને અત્યારે જો હોય તો હું કહી દઉં અત્યારે કે મેઘાણી સાહેબને એક મિત્ર હતા, લખુભાઈ, લખુભાઈ ભલાણી બોટાદ, મારા બહુ મરબી. એમનો દીકરો અમેરિકાથી આવ્યો ને અમે લોકો, એ લોકો બોટાદથી આવ્યા ને હું ભાવનગરથી જોઈન્ટ થયો. અને પ્રોગ્રામ હતો તળાજા ગોપનાથ જવાનો, એટલે એ લોકો મેટાડોર કરેલું, મેટાડોર કરીને મને લીધો અમે લોકો ગોપનાથ. હવે એ દરમિયાન અમારા ગીતો બધા બહુ પ્રખ્યાત થયેલા, એટલે મેટાડોર આવ્યું ને કોઈક વાત લીકેજ થઈ ગઈ કે આ મેટાડોરમાં પ્રફુલ્લ દવે છે. એટલે દર્શનાર્થીઓની ભીડ ધીરે 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 મેટાડોર તરફ, યસ. અને તો હું બારીએ બેઠો હતો મેટાડોરની, અને બધાને પૂછતો હતો કેમ છો, બધા મજામાં, આમ છે કેમ છે, કયું ગામ વગેરે વગેરે, કેવા છો. હવે એ ટોળું જાય તો હું નીચે ઉતરી શકું, એટલે હું તો બેઠો હતો. પછી કોઈ વ્યવસ્થા કરી કે ભાઈ અમને દર્શન કરવા આવ્યા છે, અને એમાંથી જ કોઈએ કીધું એને ઉતરો તો જો. એટલે ઉતરણ પછી હું થોડી વાર પછી હું દર્શન કરવા ગયો. બધું પતી ગયા પછી મેં લખુભાઈને કીધું કે લખુભાઈ તમે તો મેઘાણી સાહેબની સાથે રહ્યા છો, આ હું જે મારી જગ્યાએ જે જગ્યાએ હું બેઠો હતો ત્યાં મેઘાણીભાઈ હોય તો. અને સાહેબ એણે મારી કાન હોહરવી કાકરી ઘટના કે એવો વાણી અને દીકરાએ જવાબ આપ્યો કે તમે જે મેટાડોરમાં બેઠા રહ્યો ને એમ મેઘાણી બેઠા ન રહે. એ ફટ દઈને નીચે આવે, લોકની વચ્ચે જઈને ઊભા રહે. આટલો ઈશારો મારા માટે કાફી હતો, પૂરતો હતો. અને મને એમ છે કે સાલી વાત તો સાચી છે, આપણે મા ભાવમાં આ રીતે બેઠા રહ્યા એ યોગ્ય નથી. પછી મેં ફેરફાર કરી નાખ્યો. પણ મેઘાણી સાહેબની અંદર આ વાત હતી, લોકજીવન જીવવું, લોકજીવન લખવું અને લોકની વચ્ચે રહેવું, એ મેઘાણી સાહેબ હતા. એટલે એમ કહી શકાય કે શ્વાસે શ્વાસે લોક એનામાં જીવતું જ હતું, એમ માત્ર એમણે શબ્દોથી એને અભિવ્યક્ત કર્યું એવું નથી. એમ બહુ સંવેદનાનો માણસ હતો ને. હા, તમે ખારવાની વાત તો ખબર છે તમને, મોવા પાસે, અરે કયું ગામ, કતપર, કતપર
કદ પર એ ખારવાની ડોશીને ગીતો માટે દુલા કાગજ ના પડે કે આપણે ન જવાય આપણે ઉજળીએ હાથને એ દારૂ પીનારા વગેરે વગેરે પણ એ જ્યારે એ લોકગીતો લખતા હતા બહુ બહુ જાણીતા પ્રસંગ છે પણ લોકગીતો ગાતા ગાતા ખારવાની ડોશી રડવા માંડી પછી મેઘાણી સંશોધક મટી ગયા કે હવે આપણે કાંઈ આ પ્રોગ્રામ જ કરવો ભાઈ તું રોવા કેમ મળી એટલે કે કાંઈ નહીં શેઠ કે ના 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 કહો અમારે નથી ગીતો લખવા આવે એટલે કીધું કે તમે આ મને દરિયાના ગીતો ગાવ ને મારો દીકરો મને યાદ આવ્યો શેઠ મોવાના શેઠનું વાણ લઈને ગયો હતો અને વાણ ડૂબી ગયું મારો દીકરોય ડૂબી ગયો એટલે મેઘાણીભાઈ એમ કીધું કે માં તો તે પછી મોવાના શેઠ પાસે વળતર માંગ્યું ત્યારે એ જોશીએ જે જવાબ આપ્યો ને કે મેઘાણીભાઈ મારા દીકરાના હાથે મોવાના શેઠનું લાખો રૂપિયાનું વાણ ડૂબી ગયું હું ક્યાં મોઢે વળતર માગવા જાઉં આપ જાણતા છો મેઘાણીનું મૃત્યુ એટેકથી થયું મેઘાણી સાહેબને પહેલે વટે કત પર માગેલો યસ આ વાત સાંભળીને દબાવીને બેસી જાય એને ઠાંચણમાં લખ્યું છે સી લોકગીતો ખારવાના ગીતો શોધવા માટે જ ગયા હતા એમને એમને રોકવામાં પણ આવ્યા કે ન જવાય આપણાથી ન જવાય એ કોઈની સલાહ એને માની નહીં કારણ કે એક પાગલ ધો નથી પણ જ્યારે કોઈની આંખમાં આંસુ જુએ છે મેઘાણી સાહેબ તો એ એ લોકગીતોના સંશોધક કે લોકસાહિત્યના સંશોધક ઉપાસક સાધક બધું મૂકી જાય છે કે હવે આ આંસુની પાછળનું શું રહસ્ય છે એ જેને ખેવના હોય એનું નામ મેઘાણી છે કદાચ એટલે જ મેઘાણીભાઈએ જે સંશોધનો કર્યા અને શૌર્ય ગીતો બાળગીતો લગ્ન ગીતો જે આટલા બધા આપણા પ્રકારો છે જે બધા આપ્યા એ લોકો સુધી પહોંચી શક્યા ઘણીવાર એવું પણ લાગે કે મેઘાણીભાઈ જેવા વ્યક્તિત્વ ન હોત તો આ બધું લોકો સુધી કેટલા પ્રમાણમાં ન પહોંચત એવું તો નહીં પણ કેટલા પ્રમાણમાં પહોંચત ના ન પહોંચત એક અનફોર્ચ્યુનેટલી એક સત્ય આપણે સ્વીકારવું જોઈએ કે ગુજરાત મેઘાણી પછી બીજો કોઈ મેઘાણી આપી ન શક્યો એટલી પાગલ ધૂન ન તો કોઈ કલાકારમાં ઇન્ક્લુડિંગ મી ન કોઈ લોકસાહિત્યકારમાં ભલે પ્રયાસ કર્યો છે પણ બરડામાં ઢેલીભાઈ મેરાણીને એમ કહે કે બાપા અહીંયા તમે બેહો ને આ ખાટલે અને એમ કહે કે ઢેલીબેન આજે હું તમને સાંભળવા આવ્યો તમે તમારું સ્થાન મારા ગુરુનું છે અને હું તમારે સામે ખાટલે બેસીને હાંડિયા ચડીને છાણા ન વીણાય એમ હું અને નીચે રિસર નીચે બેસી અને ઢેલીભાઈ પાસેથી લોકગીતો સાંભળ્યા જે રઢાળી રાત એને પછી ઢેલીભાઈને અર્પણ કર્યો એ આ જે વાત છે ને એટલે આપણે મેઘાણી સાહેબને યાદ કરવા પડે મેઘાણીભાઈના ખૂબ ગીતો જાણીતા થયા લોકોને કંઠસ્થ છે એવું નહીં હૃદયસ્થ છે એવું પણ કહી શકાય એમ પણ એવા કેટલા ગીતો છે જેના વિશે આપણે તો ઘણીવાર વાતો થઈ છે કે જે બહુધા હજી લોકો સુધી ઓછા પહોંચ્યા છે એની જે આપ વાત કરતા હો છો એ વાત કરો લોકોમાં સૌથી વધારે ગવાયેલા ગીતોમાં કસમે નરંગ શિવાજીનું આલરડું કે ચારણ કન્યા છે પણ એ ત્રણ જ ગીતો કે દરિયો ડોલે માધ્યમ રાતનો કે વાહોલિયા થોડા ઓછા જાણીતા એટલા નહીં ક્યાંક સોના નાવડીમાં કંઈ 400-500 જેટલા ગીતો છે સોના નાવડી એટલે જેમાં રિટન બાય મેઘાણી ટ્રાન્સલેટેડ બાય મેઘાણી ભાવાનુવાદ કર્યો હોય જેમ કે મન મોરબની થનગાટ કરે તો ઓરિજિનલ ટાગોરની રચના છે મન મયુરે નાચે કે કોઈનો લાડક હોય સંભળીશ ડાર્લિંગ પણ આપણે લાગે નહીં કે આ તરજુમો છે તો મને ઘણા સમયથી મારી ઈચ્છા હતી અને એ ઈચ્છા હવે અમલમાં આવવાનું ફળ પાકી ગયું છે મોટાભાગની કવિતાઓની બંદિશ મને ખબર છે સોનાનાવડી યસ લગભગ બધી અને હું એક્ઝિટ લઉં દુનિયામાંથી એ પહેલાં મારી ઈચ્છા છે કે એ બધા ગીતોને રેકોર્ડ કરીએ અને નેટ ઉપર મૂકીએ આમાં કોઈ વેપારની દ્રષ્ટિ નથી આ નોન રેવન્યુએબલ પ્રોજેક્ટ છે
અને અને દુનિયાભરમાં વસતા મેઘાણી પ્રેમીઓ સુધી પહોંચાડી. એવા કેટલા બધા ગીતો છે કે જે આપણે કદાચ ભણ્યા છીએ. જેમ કે મારી એકાદ નમૂનો જો તમને આપવાનો હોય તો હું એટલે સંભળાવું એમ હું તો આપને કહેવા જતો હતો કે વાત નહીં. પ્રફુલ દવે તો મૂળ ગાવાના માણસ છે. શ્રી બીજું બે વિશ્વયુદ્ધ દુનિયાએ જોયા, એની અસર સમગ્ર વિશ્વ પર પડી. અને ઓબ્વિયસલી કવિઓ કલાકારો જે સંવેદનાના જગતમાં જીવનારા એના ઉપર વિશેષ એની અસર થાય. તો પછી એક એક વિચાર આવ્યો, યુનોને પણ વિચાર આવ્યો કે વેપનલેસ અર્થ હોવું જોઈએ, નિશસ્ત્રીકરણ. તો એમાં મેઘાણી સાહેબ બાકાત કેમ રહી શકે? તો એણે ઘણ અને એરણ પાસે વાત કરાવી. તો ઘણ અને એરણ એ શસ્ત્રો બનાવવાના કારખાનાના પ્રતિનિધિ છે. તો ઘણ ભાઈ છે ને એરણ બેન છે, અને ભાઈ બેનને કહે છે એ જી કોઈ સાંભળે વેદનાની વા એના વેણે રે વેણે હો સત ફૂલડા જ રે હો આવું ઘણ રે બોલે ને એ રણ સાંભળે હો બંધુડો બોલે ને બેનડ સાંભળે હો એક અંતર ગાઓ હે બેન બહુ દિન ઘડી રે તલવાર ઘડ્યા કાંઈ તોપુને મનવા શું કામે ઈ પાંચ સાત શૂરાના જયકાર કોક હિટલર કોક મુસોલિની કોક ચંગેઝ ખાન કોક બાબર એનો જય જયકાર થાય એના માટે ઈ પાંચ સાત કોઈ સિકંદર શુરાના જયકાર કાજ ખૂબ ખેલાણા સહાર રે એરણ બેની આવું ઘણ રે બોલે ને એરણ સાંભળે આપણે કદાચ તમે પણ ભણ્યા છો નવમાં ધોરણમાં કવિતા આવતી અને આ પહેલી વહેલી મેં હું નવમા ધોરણમાં હતો અમરેલી કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાં અને આ યુનો તરફથી પ્રપોઝલ ત્યારે આખા સૌરાષ્ટ્રમાં બે હાઈસ્કૂલ બહુ પ્રખ્યાત હતી, એક કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ અને એક રાજકોટની વિરાણી. અને આ બંને સ્કૂલોને યુનોએ પસંદ કરી હતી. એમાં મોક પાર્લામેન્ટ થાય તો નવલભાઈ સાહેબ હતા, નવલભાઈ શાહ, એણે કીધું કે આ શુષ્ક બની જાય છે આ પાર્લામેન્ટ, આમાં કંઈક ઇન્ટરેસ્ટિંગ સંગીત આવવું જોઈએ. તો પછી કિશોરભાઈ મહેતા અમારા જેની પાસે હું કવિતા ભણ્યો એણે મને કીધું કે તું આ કવિતા ગા. અને મારી જિંદગીનું પહેલું ગીત આ ગીત નવમા ધોરણમાં હતું. આ પણ એક યોગાનું યોગ છે કે પ્રફુલ્લ દવેનું પહેલું ગીત મેઘાણીની રચના, મેઘાણી સાહેબની રચના, એને માટે મને રૌપ્ય ચંદ્રક આપ્યો હતો, એ હજી મારી પાસે છે. મેઘાણી સાહેબના રચના ગાયા પછીનો જે રૌપ્ય ચંદ્રક હતો એના પછી તો અનેક ચંદ્રકો અને અનેક એવોર્ડ્સ ને એ બધું એમાં ક્યાંક એમની જ કૃપા આપના સુધી પહોંચી. અને એ બધા કરતાં લાખો કરોડો શ્રોતાઓ દર્શકોના હૃદયમાં તમે છો, એનાથી મોટો તો બીજો આનંદ કોઈ ના હોય. હું પણ એ સદનસીબ છું કે મને પણ ક્યારેક તમારી જોડે સ્ટેજ ઉપર કાર્યક્રમ સંચાલનનો અનુભવ મળ્યો અને આપના પુત્ર હાર્દિક જોડે પણ મળ્યો. આવી જ એક રચના હાર્દિક એક દરિયાની છે, એણે એકવાર ગાઈતી આ દરિયાની કોઈ રચના?
સોના નાવડીની કેની છે મેઘાણી સાહેબની? ના, પછી તો મેઘાણી સાહેબે ઘણા ગીતો. તો એવી કોઈ બીજી રચના? ના, ઘણા છે. એટલે હું આપણે એ જ કહેતો હતો કે જે ખારવાની ડોશી પાસે અને જે ગીતો લખ્યા ને મેઘાણી સાહેબ લખે છે કે કાળની દાઢમાં ખેતી કરનારા સાગર ખેડુ. પછી એણે પોતે ઘણા બધા ગીતો, હવે એમાં આપણે યાદ કરીએ તો એવો દરિયો રે ડોલે રે માજમરાતનો એ ઝૂલે જાણે પારણે મારો વીર રે મધ રાતે માતા એ માતા રોતા રે વીરાની દોરી તાણતી. બીજું ગીત યાદ કરીએ. વાહોલિયા ધીરા ધીરા રે ધીરા વાજો એ મે વલિયા તમે મધરા રે મધરા ગાજો ધીરા રે વાજો રે એ વિરા તમે મધરા રે ગાજો એવા હોલિયા વિરા ધીરા રે ધીરા રે ધીરા વાજો. બોલાવી નાખો એવી કહ્યું. હું આપને એ જ કહેવા જતો હતો કે મેઘાણીભાઈએ લોકજીવનની સંવેદનાને તો વાચા આપી પણ વેદનાને પણ એટલી જ વાચા આપી છે. એ પછી સ્વાતંત્ર્ય સમયની જે વેદના હતી એ હોઈ શકે, ગાંધીજી સાથેનું જે એમનું એક ગીત છે એ પણ હોઈ શકે, અથવા તો ઘણા એવા પ્રસંગો છે કે જેમાં વેદના પણ ઝલકે છે. એવું કોઈ વેદનાનું ગીત મેઘાણીભાઈનું કે જે ક્લોઝ ટુ યોર હાર્ટ્સ, એટલે આમ જેને કહેવાય ને કે આપે કહ્યું કે મેઘાણીભાઈને વાંચીને હું રડી પડ્યો હતો, તો એવું કોઈ વેદનાનું ગીત જે સમાજ જીવનનું? મેઘાણી હોય ને વેદના હોય એવું તો બને જ નહીં. એમાં કોઈનો લાડકવાયો લઈએ આપણે, એમણે તો છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ એ પણ છે, અથવા તો ધંધુકાની કોર્ટમાં જે ખોટો આક્ષેપ થયો એની માથે અને મિસ્ટર ઈસાણી મેજિસ્ટ્રેટ એને કીધું કે મેઘાણીભાઈ તમારા બચાવમાં કાંઈ તમારે કહેવું છે, એટલે કીધું કે પહેલાં તો એ ચોખવટ હું કરી દઉં કે આપની સરકાર મારી ઉપર જે આક્ષેપ કરે છે અને એનો જે સમય છે એ સમયે હું ધોલેરા નહોતો, હું મારે ઘેરે સૂતો હતો, પણ તમને કોણ સમજાવે, પણ હવે મને બચાવ કરવાનો કહો છો તો એક ગીત ગાવાની રજા આપો. મેઘાણી સાહેબ મેજિસ્ટ્રેટ એમ કહે છે અને એમ કહે છે કે મેઘાણી સાહેબ આખી કોર્ટ ધંધુકાની કોર્ટ ભરચક ભરાઈ ગઈ હતી. ધીરે 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 કોર્ટમાં ડુસકાનો અવાજ ચાલુ થયો. મેઘાણી ઉભા હોય અહીંયા આરોપીના પિંજરામાં. હજારો હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા કલેજા ચીરતી કંપાવતી અમ ભય કથાઓ. અમે બીવા સિવાય કાંઈ કર્યું નથી. હજારો વર્ષનો અમારો હિન્દુસ્તાનનો ઇતિહાસ અમને મોગલોએ બિવરાવ્યો, અમને હુણોએ બિવરાવ્યો, અમને શકોએ બિવરાવ્યો, અમને અંગ્રેજોએ બિવરાવ્યા. અમે આ એક જ કામ કર્યું છે. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ
કલેજા ચીરતી કંપાવતી અમ ભય કથાઓ અને મરેલાના રુધિરને જીવતાના આસુડાવો સમર્પણ એ બધું તારે ચરણ પ્યારા પ્રભુ શું કામે કે ન જાણું કે અમારે પંથશી આફત ખડી છે અરે ખબર છે એટલી કે માતની હાકલ પડી છે એ આખી ઈશાણી સહિત કોર્ટમાં હાજર તમામે તમામ માણસો રેડ્યા હતા અને મેઘાણીભાઈને તેમ છતાં 6 મહિનાની જેલની સજા થઈ હતી. આવા ગીતો લખતા લખતા મેઘાણી સાહેબ એકવાર રાણપુરના કાર્યાલયમાં અમૃતલાલ શેઠ સૌરાષ્ટ્ર નામનું સાપ્તાહિક શુક્રવારે એ આવતું, આજે પછી ફૂલછાપ થયો. કકલભાઈ અને એ લોકોએ સુશીલભાઈ એમ કીધું કે રાણપુરના દવાખાનામાં એક બિનવારસી જુવાનની લાશ આવી છે ધોલેરા સત્યાગ્રહમાં, પોલીસનો માર ખાઈને. એટલે મેઘાણીભાઈને વાત કરી તો મેઘાણીભાઈ કીધું કે એના માવતર કે કોઈ કુટુંબ કે તપાસ કરી કંઈ મળતું નથી અને હવે આપણે જ એને અવલ મંજિલનું કરવું પડશે. એટલે મેઘાણી પછી દવાખાને ગયા, જોયું એ બોલો જુવાનને સૂતેલો જોયો અને પોતે ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજમાં સંભળીશ ડાર્લિંગ એ આપણે આ પ્રેક્ષકોને માટે મેઘાણીભાઈને જે રાગમાં ગમતું હતું એ મેઘાણીભાઈ એમ કહેતા કે મારું આ ગીત મરાઠી સાખીને બદલે જ્યારે ભૈરવીમાં ગવાય છે ત્યારે મારા નાના બાળકને કોઈ પીડા આપતું હોય એટલું મને પીડા મને થાય છે. તો મેઘાણી સાહેબે જે ઓરિજિનલ ઢાળ એની બંદિશ હતી અને એમાં એ આગ્રહ રાખતા હતા એ આપણા પ્રેક્ષકોને શ્રોતાઓને સંભળાવીએ. રક્ત ટપકતી સો સો જોડી સમરાંગણથી આવે કેસર વરણી સમર સેવિકા કોમળ સેજ બિછાવે ઘાય મરતા મરતા રે માતની આઝાદી ગાય. આમાં કોની વનિતા કોની માતા ભગિની ટોળે શોણિત વિના પતિસુત વીરની રણશૈયા પર લડતીને મુખથી ખમા ખમા કરતીને માથે કર મીઠો ધરતી તો એ ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે અને તારે ક્યારે કંઈક દુલારે દિલના શોણિત પાયા પુત્ર વિયોગી માતાઓના નયન જરણ છલકાયા ઝંડા અજર અમર રે જે વધ વધ આકાશે જાજે રે ઝંડા અજર અમર રે જે વધ વધ આકાશે જાજે જાજે જાજે.
સ્વાતંત્ર્ય સંગ્રામની એ સમયની પળોની અનુભૂતિ જાણે આપે આપના સ્વર થકી કરાવી દીધી. આ બધા ગીતો પ્રભાત ફેરીમાં ગવાતા એ સમયે. વહેલી સવારે પ્રભાત ફેરી આપ જાણો છો, વહેલી સવારે અમુક એક જૂથ નીકળે મંજીરાને બધું લઈને રામસાગર, તો એ જમાનામાં આ ગીતો પ્રભાત ફેરીમાં એટલા બધા લોકપ્રિય હતા. અને આપ સૌની શુભેચ્છા અને આશીર્વાદથી આપણે આ મેઘાણી સાહેબના બધા ગીતોને રેકોર્ડ કરી રહ્યા છીએ. મારી જિંદગીની આ લાસ્ટ વિશ કહો કે જે ગણો તે, પણ મને લાગે છે કે આ મારો નિજ ધર્મ પણ છે. મેઘાણી સાહેબ આ શબ્દ નિજ ધર્મ મેઘાણીનો છે. પત્રકાર મેઘાણી એની ખુમારી, પત્રકાર જર્નાલિઝમનો માણસ કેવો હોવો જોઈએ એ હવે મને વાત યાદ આવે એટલે હું કહી દઉં કે રાણપુરમાં એક બહુ માથાભારે માણસ હતો, અલખુભાઈ મને વાત કરેલી, બહુ માથાભારે માણસ અને એક એક ઓલું શું કે પ્રેસ મેટર એ લઈને મેઘાણી સાહેબ પાસે આવીને કીધું કે આવતા શુક્રવારે જ આ છાપવાનું છે. મેઘાણીભાઈ વાંચ્યું કંઈ છાપવા જેવું લાગ્યું નહીં એટલે એને નેન્યા ફાડી નાખીને ડસ્ટબિનમાં નાખી દીધું. બોલો માથાભારે માણસ એ કે તમે શું કર્યું એ કે મને છાપવા જેવું નથી લાગતું. તો કે આના પરિણામ ખબર તમને કે એ તો ફાડતા પહેલાં વિચારી લીધું હોય ને કે તો હવે સાબદા રહેજો. એ કે હા તમે પણ રહેજો. શૌર્યરસની બારવટિયાના વીરરસની વાતો કરનારો મેઘાણી. હવે આપ જાણો છો મેઘાણી સાહેબ બોટાદ રહેતા, એમનું હાલ મકાન હજી પણ છે અને રાણપુર આવતા અપડાઉન કરતા. તો એકવાર એ રાણપુરથી બોટાદ આવતા હતા રાતની, એટલે આવો અંધારાનો સમય અને ટ્રેન આવે અને એમના વાઈફ ચિત્રાદેવી રોજ ફાનસને લાકડી લઈને સ્ટેશને આવતા, આમ રેલવાના પાટે પાટે અવાય. એ તે દિવસે કંઈક આવી ન શકે ને એ ઓલાને ખબર, ઓલાના માણસો રાખેલા કે આ એકલા પડે ને એટલે આમ બીજે કહે ને ટ્રેનમાંથી ઉતરે અને પ્લેટફોર્મ પર ચાલતા ચાલતા પ્લેટફોર્મ પૂરું થાય પછી રેલવેના પાટે પાટે એ જ્યાં અંધારું હતું ને જ્યાં લાઇટો નહોતી ત્યાં એ 10-12 જણાને લઈને ઊભેલો. એટલે મેં ઘણી આમ જોયું કે ઓળા ઊભા છે અને ઓલો મોવડી જ હતો ને જેણે ધમકી આપી હતી ને એ કાંઈ ઘા કરે પહેલાં મેં ઘણી દોડી અને એની લાકડી લઈ લીધી, ખેંચી લીધી અને લાકડી એની લાકડી એને મારવાનું ચાલુ કર્યું. ઓલા બાકીના જ ભાગી ગયા અને મારતા મારતા મેઘાણી લઈ આવ્યા સ્ટેશનમાં અને સ્ટેશન માસ્તરને સોંપી દીધો. એ માણસે રાણપુર નહીં સૌરાષ્ટ્ર નહીં ભારત છોડી દીધું, એ પાકિસ્તાન ગયો ગયો. શી વીરરસની વાતો ખાલી કરવી અને જિંદગીમાં વીરરસ ન હોય. એક બીજી વાત પણ કરું, લખુભાઈ મને કીધી એટલે, તમે મેઘાણીભાઈનું ઘર જોયું છે, મેં પણ જોયું છે. આ પુસ્તકો જે લખે ને એણે એ જે આમ મેડી ઉપર ત્યાં ટેબલ ને આવું એટલે એની એરેન્જમેન્ટ એવી હતી કે આમ ટેબલ ખુરશી એટલે આમ લખતા લખતા જો મેઘાણી આમ ઊંચું જ હોય ને તો સીધી રસોડામાં નજર જાય. હવે સાહેબ એવું થયું એક વખત, લખુભાઈ કહે છે કે મેઘાણીને લખતા લખતા આમ ઉપર જોઉં અને રસોડામાં કામ કરતી કામવાળીને કબાટ ખોલી ઘીની બરણીમાંથી બરણીનું ઢાંકણું ખોલી અને ઘીનો લોંદો લઈને મોઢામાં મૂકવો, આ બંને વાત એક સાથે બની. બોલે બાઈએ ઘીનો લોંદો મૂક્યો ને મેઘાણી એને જોયું, બાઈને ખબર પડી ગઈ કે શેઠની નજર ગઈ તો મેઘાણી નીચું જોઈ ગયા. કાને ખબર નથી પડવા દે મેં તને જોઈ લીધી છે, ચોરેથી ઘી ખાતા અપરાધ ભાવ ના આવે. આ જો આની એની સમજણ જુઓ તમે. પછી લખુભાઈ કે પછી મારી પાસે આવ્યા મને કીધું કે લખુભાઈ મારે ત્યાં કામ કરતી બાઈને ચોરીને ઘી ખાવું પડે એ મને પોસાતી વાત નથી અને એને ઘી ન ખાવું પડે એટલો પગાર આપવો એ પણ મારી પોસાતી વાત નથી, આનો કાંઈક રસ્તો કરજો. આવી ફરિયાદ ગરીબોની
એની પીડા, એની વેદના, એની એ શું છે એ તમે અંદર જ્યાં સુધી એન્ટર ન થાવ. એટલે એક છેલ્લે એક કવિતા મેઘાણીભાઈ પોતે પોતાને સંબોધીને લખી છે. એનું એક અંતર ધરતીને પટે પગલે પગલે મુઠી ધાન વિના નાના બાળ મરે અને પ્રભુહીન આકાશે ત્યાગ જરે અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથે રમે એ ત્યારે હાય રે હાય કવિ તુને ઓલા સાગર તીર કે રાશેણે ગીત ગમે તને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે. દરિયાના ગીતો લખનારો, દરિયાના ગીતો લખવા માટે ઠેઠ કતપર સુધી જનારો મેઘાણી જ્યારે ગરીબોની સંવેદનાનો પ્રશ્ન આવે છે ત્યારે એમ કહે છે કે સારા વિશ્વની જેદી ક્ષુદા શમશે ભૂખ્યા બાળુડા પેટ ભરી જમશે અને પૂરી રોટી પ્રતિજન ને મળશે. કવિ તે દિન નીલ આકાશ તારા કેરી સુંદરતા સૌ સાર્થ બને પણ અત્યારે તારા કુંજન આજ જલાવી દે પ્રાણ અરે ધંભ ગાવા તને કેમ ગમે. તું આ સંધ્યાને તારકના ગીતો લઈને સાગર તીરના ગીતો લઈને બેઠો જ્યારે માણસને ખાવાનું મળતું નથી. સાહેબ આ જેટલી સંવેદનાની નજીક જે કોઈ વ્યક્તિત્વ જઈ શકે મને લાગે છે કે એ ઝવેરચંદ મેઘાણી થઈ શકે. પ્રફુલભાઈ આપણે બહુ જ સરસ વાત કરી અને હુંને તમે ને પછીના તો પેઢીઓ જે આવી છે આપણે ત્યાં એ બધી મુક્ત હવામાં શ્વાસ લઈ રહી છે પણ નવી જનરેશન આજના યુવાનો 20-25-30 વર્ષના એ લોકોને પણ મેઘાણી સાહિત્યમાં મેઘાણી ભાઈમાં મેઘાણી સાહેબની રચનાઓમાં રસ પડે છે. મને એક એવી લાગણી પણ છે કે આ તબક્કે એમના જે ઋતુગીતો છે એમના જે પ્રેમના ગીતો છે એમાંની પણ કોઈ એકાદની સરસ પ્રસ્તુતિ આપ કરો એ તો એ યુવાનોને પણ આ રસ તો ગમે જ છે પણ એ રસ પણ. એક ગીત તમે કયું એને કયા પ્રકારમાં આવે એના કરતાં મને જે ગીત આવ્યું અસ્તિત્વમાંથી એ ગીત મને એ પણ ભાઈ બહેનો છે. આપણા દેશમાં નિરખોટ્યાને સળગે કાળ દુકાળ એ ફૂલ વિના મારી બેનડી તારા શોભતા નો તાવાળ મારે ઘેર આવજે બેની નાની તારી ગૂંથવા વેણી ધૂપ સુગંધી હું કાયનો જાણું કારણ કે હું તો ડુંગરાનો ગોવાળ અને આવળ બાવળ બોરડી કેરી એ કાટમાં યાથડનાર એ મારે ઘેર આવજે બેની નાની તારી ગૂંથવા. માનવીય સંબંધોનું કેટલું સરસ નિરૂપણ આ ગીતમાં કરવામાં આવ્યું છે અને બિલકુલ સહજ ભાવે માના ધાવણ જેવી સીધી સાદી સરળ ભાષામાં મેઘાણી સાહેબે આવી બધી રચનાઓ આપી અને તમે બધા આશીર્વાદ આપો કે આપણાને આને રેકોર્ડ કરીને બને એટલા થશે જ. માનો કે ઘણીવાર એવું થાય કે 125મી આ એમની જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે ઘણું બધું કાર્ય થયું છે આટલા વર્ષોમાં તો મેઘાણીભાઈ માટે ઘણું બધું કામ થયું છે પણ હજી કશુંક જે રહી જવા જેવું છે જે કરવા જેવું છે એની ચેતનાની વાત કદાચ આપણે આ જ વાત કરી કે આપ જે કરવા માંગો છો. હા એટલે હું છું બધાને બીજાને ખબર હોય તો હું એવો દાવો નથી કરતો કે મને જ ખબર છે પણ મને ખ્યાલ છે ત્યાં સુધી મને એકલાને જ ખબર છે આવું આત્મશ્લાઘા કરવી ન જોઈએ કારણ કે પોતાના વખાણ કરો એ જાતની આત્મહત્યા છે.
પણ એ એ આપણે સાઈડમાં મૂકીએ વાતને. એક ગુજરાતી તરીકે, એક મેઘાણીના મેઘાણી સાહેબના પોતાના પ્રેમી તરીકે, મેઘાણી સાહિત્યના પ્રેમી તરીકે, મને એમ લાગે છે કે આ મારો નિજ ધર્મ છે, જે મારે કરવું જોઈએ એ કામ. અમે આપણે 15 ઓગસ્ટે આજે મેં ગયેલું છે, તારે ક્યારે કંઈક દુલારે દિલના સોની ઝંડા વંદન, એ મેં હાર્દિક મારી દીકરી ઈશાની, પછી આપણે સચિન જીગર છે સંગીતકારો, એમાં સચિન અને ભૂમિ ત્રિવેદી, અમે 5 જણાએ આ ગીત રેકોર્ડ કર્યું. સચિન અને હાર્દિક ને આ બધા છોકરાઓએ બહુ મહેનત કરીને 24 કલાકમાં આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને 15 ઓગસ્ટે આપણે રિલીઝ કર્યું. આજે અમે એક મૃત્યુનો ગરબો રેકોર્ડ કર્યો, મેઘાણી સાહેબે ગાવ એક. કે માડી તને લોક બોલે રે બિહામણી રે, કે માડી તારા એ દેખું રૂપરણિયાત, કે જાઉં જગ જનનીને ખોળ લે રે. માનવ સ્વરૂપ એક આ પણ છે, માં એટલે આપણે કરુણીની મૂર્તિ છે આ છે. તો મને એમ થયું કે આજે આ કોરોનાએ જે ઝપટ લીધી છે દુનિયાને, અને મેઘાણી સાહેબે મૃત્યુના ગરબા હોય છે, મૃત્યુમાં તો નૃત્ય હોય, મૃત્યુના ગરબાનું હોય, પણ મેઘાણી હિંમત કરી છે લખવાની. તો મેઘાણી સાહેબ જો લખવાની હિંમત કરે તો આપણે ગાવાની હિંમત કેમ ન કરાય. રક્ત ટપકતી સો સો જોડી, સમરાંગણથી આવે કેસર વરણી સમર સેવિકા, કોમળ સે જ બિછાવે ઘાય, મરતા મરતા રે માતની આઝાદી ગાય. આમાં કોની વનિતા કોની માતા, ભગિની ટોળે વળ શોણિત વિના પતિસુત વિરની, રણશૈયા પર લડતી ને મુખથી ખમા ખમા કરતી ને માથે કર મીઠો ધરતી. તો એ ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે, અને તારે ક્યારે કંઈક દુલારે દિલના શોણિત પાયા, પુત્ર વિયોગી માતાઓના નયન ઝરણ છલકાયા ઝંડા, અજર અમર રે જે વધ વધ આકાશે જાજે રે ઝંડા, અજર અમર રે જે વધ વધ આકાશે જાજે જાજે જાજે. દર્શક મિત્રો, મને પૂર્ણ વિશ્વાસ છે કે આજના કાર્યક્રમને સાંભળીને તમે પૂર્ણપણે સભર થયા છો સૌરાષ્ટ્રના ગુજરાતના લોકજીવનથી. કારણ કે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લોક સંસ્કૃતિનું આપણને જે સાહિત્ય આપ્યું છે, વિપુલ સાહિત્ય,
એક સાગરમાં સમાવી શકાય નહીં એટલું સાહિત્ય એક અર્થમાં. કારણ કે જેટલી વાર એ વાંચો ને એટલી વાર નૂતન અર્થો આપણને મળતા હોય છે. એ સાહિત્યને આજે આપે સાંભળ્યું, એને પ્રફુલ્લભાઈ જેવા કલાકાર પ્રફુલ્લ દવે ગાયું આપની સમક્ષ. આદરણીય શ્રી ગઢવી સાહેબે, વસંતદાન ગઢવી સાહેબે મેઘાણી ભાઈ વિશે વાતો કરી, તો મને પૂર્ણ વિશ્વાસ છે કે તમે સતત સભર થયા હશો. ફરી મળીશું મેઘાણી વંદનાના ત્રીજા એપિસોડમાં આવતા મહિને, એટલે કે ઓક્ટોબર 2020માં. જે રીતે તમે અમદાવાદ તકના તમામ કાર્યક્રમોને વધાવ્યા છે એ જ રીતે વધાવતા રહેજો. નમસ્કાર.